અને હવે વાત કરીશું સાયલન્ટ કિલર હાર્ટ એટેક વિશે. રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા. 32 વર્ષીય મહિલાનું ઘરકામ કરતા કરતા એટેકથી મોત થયું છે. મવડી ચોકડી પાસે મહિલાનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું. 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત નિપજ્યું. રામાપીર ચોકડી પાસે ભોજન લેતા એટેક આવ્યો હતો. રાજકોટમાં આજે બે એવી ઘટના સામે આવી છે જે ખરેખર અન્ય લોકોના મનમાં ચિંતા ઉપજાવે છે. કેમ કે આપણે જોયું છે ગત થોડા સમયથી હાર્ટ એટેકની સમસ્યા અને હાર્ટ એટેકથી થતા મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રાજકોટમાં વધુ બે વ્યક્તિઓના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા. તો આ તરફ સુરતમાં પણ હાર્ટ એટેકથી મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રે પાંડેસરા વિસ્તારની મહિલાનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. 45 વર્ષની મહિલાનું અકાળે અવસાન થતા પરિવારજનોમાં શોક વ્યાપ્યો છે. મહિલાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. સારવાર મળે તે પહેલા જ મહિલાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. था मेरी वहाँ व्रत लगती है मुन्नी देवी, वो था उनको सांस में तकलीफ था, उनको रात में हार्ट अटैक आया. यहाँ लेके आया हॉस्पिटल में तो डॉक्टर बोले हार्ट अटैक हो गया. अचानक सीना में दर्द हुआ, फिर तकलीफ आया, हॉस्पिटल लेके आया, डॉक्टर बोले हार्ट अटैक हो गया. કોરોના વાયરસ બાદ હાર્ટના દર્દીની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે કોરોના વાયરસ બાદ હાર્ટ પર અસર થતા જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. 40 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિ આજકાલ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હૃદય સંબંધિત રોગ અને બીમારીઓમાં વધારો થતા તબીબોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. યુવાઓનું અચાનક મોત થતા તેમના કારણમાં હાર્ટ એટેક જોવા મળતું હોય છે. ચોંકાવનારી વાત એ છે કે હાર્ટ એટેકની આ પરેશાની તે યુવાનોમાં થઈ રહી છે જેમણે ન તો બ્લડ પ્રેશરની સમસ્યા છે કે ન તો ડાયાબિટીસની સમસ્યા. તો એક રીતે સાયલન્ટ કિલર હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોરોના પહેલા હાર્ટ સંબંધિત કેસો હતા પણ આટલા બધા નહોતા, અને હવે સમય બદલાયો છે, પરિસ્થિતિ બદલાઈ છે. પરંતુ આ બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે હાર્ટ એટેકના કિસ્સાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અને અહીંયા ખાસ ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિઓના હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે તેમની ઉંમર માત્ર 40 વર્ષ અથવા તેથી નીચેની હોય છે. એટલા માટે સવાલ ઉઠવા સ્વાભાવિક છે કે આખરે કેમ આટલા બધા હાર્ટ એટેકથી મૃત્યુ થયા હોવાના કેસીસ સામે આવી રહ્યા છે અને તેની પાછળનું કારણ શું હોઈ શકે છે. કેમ કે પહેલાં એવું હોતું હતું કે હાર્ટની બીમારી હોય તો કાર્ડિયક એરેસ્ટની વાત આવે, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશરની સમસ્યા હોય, પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ અત્યારે હાલ તમામ વિશેષજ્ઞોનું માનવું છે કે ખોરાકની ખોટી ટેવ હાર્ટ એટેકનું મોટું કારણ હોઈ શકે છે. ચુસ્ત લાઇફસ્ટાઇલના કારણે પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. આપણે જોઈએ છીએ આજની ભાગદોડ ભરી જિંદગી, સતત દોડતી જિંદગીમાં ફિઝિકલ એક્ટિવિટીમાં પણ આળસ દાખવીએ છીએ અને તેના કારણે પણ આપણું હાર્ટ, આપણું હૃદય જે રીતે કામ કરવું જોઈએ તે રીતે કામ નથી કરી શકતું. આલ્કોહોલનું સેવન આ સૌથી મોટું કારણ છે. જો આલ્કોહોલનું સેવન તમે લોકો કરો છો તો તમને હાર્ટ એટેક આવવાની સંભાવના 30% જેટલી વધી જાય છે. જંક ફૂડ, બદલાતો ખોરાક પણ કઈ રીતે આપણા માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે. એક કારણ એ પણ છે કે જંક ફૂડના કારણે હાર્ટ એટેક આવે છે. કામનું સતત ભારણ, સ્ટ્રેસ, વધારે ન્યુટ્રિશનનો ઉપયોગ કરવો એ પણ આપણા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સ્ટીરોઇડનો ઉપયોગ, સ્ટીરોઇડ આપણા બોડી આપણા શરીરને લાભ કરે છે એટલો ગેરલાભ પણ કરે છે અને એટલા માટે તેના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. હાઈ બ્લડ પ્રેશર જો તમને છે તો તમને હાર્ટ એટેક આવી શકે છે. એક કારણ એ પણ છે પૂરતી ઊંઘ ન લેવી,
जो पूरती ऊंघ ना लो तो पण तमारा पर हार्ट अटैक नो जोखम वधी जाय छे। छाती में दुखावो, हार्ट अटैक ना लक्षणों शू छे फरी एक बार तेने पर नजर करी लईए। बेचैनी थवी, पूरती ऊंघ ना आवी, आ बधा एवा लक्षणों छे के जो आ लक्षणों तमारामां तमारी शरीरमां तमने देखाता होय तो तमारे एने गंभीरताथी लेवा जोईए। बन्ने हाथमां दुखावो थवो, એમાં ખાસ કરીને ડાબા હાથમાં જો દુખાવો વધારે રહેતો હોય તો આને ગંભીરતાથી લેવાની જરૂર છે। જડબું, ગળા કે પીઠના ભાગમાં દુખાવો થવો, હાર્ટની આજુબાજુ હૃદયની આજપાસનો જે વિસ્તાર છે એ શરીરના એ ભાગમાં જો તમને દુખાવો થાય છે તો તમારે તેને ગંભીરતાથી લેવો જોઈએ। મન અશાંત રહે, ચક્કર આવે, બેચેની થવી અને ગૂંગળામણ થવી, આ બધા એવા લક્ષણો છે કે જેને આપણે ગંભીરતાથી લેવા જોઈએ। સતત પરસેવો થવો, પરસેવો લગભગ બધાને થતો હોય છે અને આને આપણે લાઇટલી લઈ લેતા હોઈએ છીએ, પરંતુ એવું લાગે કે નોર્મલ કરતા વધારે પરસેવો થઈ રહ્યો છે તો હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે, ચેક કરાવો। શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, આજનો જે કિસ્સો સુરત વાળો સામે આવ્યો હતો તેમાં પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એ મહિલાને અને તે બાદ તેને હાર્ટ એટેક આવ્યો હતો। સતત ઉધરસ આવવી, ઉધરસ જેવી વાત તો આપણને એકદમ સામાન્ય લાગે પરંતુ હવે હાર્ટ એટેકના લક્ષણોમાં જો તમને સતત ઉધરસ આવે છે તો પણ હાર્ટ એટેકના લક્ષણ તરીકે તમે લઈ શકો છો, તેને ગંભીરતાથી લેજો। હવે હાર્ટ એટેકથી બચવાના ઉપાયો શું? પોતાના કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખો। કોલેસ્ટ્રોલ કઈ રીતે આપણા હૃદય આપણા ધમનીઓમાં જામીને આપણા હૃદય પર પ્રેશર ક્રિએટ કરે છે આપણે બધા જાણીએ છીએ। તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવો જોઈએ કેમ કે તણાવ સ્ટ્રેસ આપણા હૃદય પર દબાણ લાવે છે, તેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને હાર્ટ એટેક આવે છે। ખાવામાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો કેમ કે જો તમે તેલ ખાવ છો સીધી રીતે ચરબીમાં રૂપાંતરિત થાય છે અને એ તમારા બોડીમાં કોલેસ્ટ્રોલ વધારે છે, એટલે કે ખાવામાં તેલનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। પોતાના વધી રહેલા વજનને ઓછું કરો, વજન વધ્યું છે તો તેને લિમિટમાં રાખવાની જવાબદારી તમારા પોતાની છે। જો વજન વધારે છે તો મેદસ્વીતા તમારામાં વધારે છે તો તમારા પર હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે। શુગરના દર્દી પોતાના શુગરને નિયંત્રિત રાખે, ડાયાબિટીસ ધરાવતા તમામ જે દર્દીઓ છે તેમને પણ હાર્ટ એટેકની સંભાવના વધી જતી હોય છે, એટલે શુગરને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે। દરરોજ ચાલવાનું રાખો, આ તો સામાન્ય વ્યક્તિ માટે પણ ખૂબ જ જરૂરી છે। દરરોજ થોડી ઘણી એક્ટિવિટી આપણા જીવનમાં જરૂરી છે, જો એ ચાલુ રહેશે તો આપણા બોડીને વધારે સ્વસ્થ આપણે રાખી શકીશું। દૈનિક હળવી એક્સરસાઇઝ કરવાનું રાખો, આપણા બોડી આપણા શરીરના દરેક સાંધાને થોડી ઘણી તકલીફ આપતી પડશે તો આપણે આપણા બોડીને સ્વસ્થ રાખી શકીશું। જીમમાં હાર્ટ પર અસર કરતી એક્સરસાઇઝ કરવાનું ટાળો, જીમનું ચલણ ખૂબ જ વધી ગયું છે, જીમમાં લોકો જાય છે, ભારે ભારે એક્સરસાઇઝ કસરતો કરતા હોય છે અને તે તમારા બોડી પર જો તમારું હાર્ટ એ પ્રેશર સહન નહીં કરી શકે તો ત્યાં પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે। સલાડ, શાકભાજી અને ફળોનું સેવન કરો, કેમ કે જેટલું કાચું શાકભાજી કાચા ફળો તમે ખાવ છો એટલું તમારામાં તમારા શરીરની સ્વચ્છતા વધે છે, તે વૈજ્ઞાનિકોએ પણ પ્રૂવ કરેલું છે। વિશેષજ્ઞોનું પણ માનવું છે કે સલાડ, શાકભાજી અને ફળોનું સેવન આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી છે। એટલે આપણે સમજ્યા કે આખરે લક્ષણો શું હોઈ શકે, જે સતત વધતા કેસો છે આ બધા કેસો વચ્ચે ચિંતા પણ એટલી છે, પરંતુ આપણા આરોગ્યની સંભાળ આપણે કેવી રીતે રાખી શકીએ છીએ।